वेरी गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मिकेनिकल इंजीनियरिंग डिप्लोमा सेमेस्टर फोर में सैकंड आप जो सब्जेक्ट है मेट्रोलॉजी एंड इंस्ट्रुमेंटेशन, जी अंदर आप चेप्टर नंबर वन डिस्कस कर रहा है। लास्ट लैक्चर में आप एरर इन मेजरमेंट एट्ले कि मेजरमेंट करती वक्त कया प्रकार की खामीओ सर्जाई है एना विषे सरस मजा की महिती मेरवी। ओके, मोटा भागनो जे पोर्शन छे चेप्टरनो बेसिक कंसेप्ट छे अहींया पूरो थाय छे। हवे आपणे मेजरमेंट माटेना जे एक्चुअल इंस्ट्रुमेंट जे टूल यूज थाय छे, जे साधनो यूज थाय छे एना विशेनी माहिती मेळवाना छे। खूब ज इम्पोर्टंट अने वारंवार एक्जाममां पूछायेलो अने आगळ पण फ्यूचरमां एक्जाममां पूछातुं रहेशे अने पूछाशे एवुं एक सरस मजानू खूबज इंटरेस्टिंग कही सकाय एवुं इंस्ट्रुमेंट आजे आपणे जोवाना छे। क्लियर छे? वर्नियर कैलिपर्स तमे कोईपण मिकेनिकल एंजीनियर ने पूछजो अथवा कोईपण टेक्निकल पर्सन ने पूछजो, इवन फिजिक्स में पण तमने आ जे इंस्ट्रुमेंट छे ए खूबज सरस रीतने शीखवामां आवे छे, कारण के एनुं प्रेक्टिकली पण एटलुं इम्पोर्टन्स छे અને થિયરીકલી પણ તમને એનું નોલેજ હોવું જરૂરી છે એઝ અ મિકેનિકલ એન્જિનિયર। ક્લિયર છે? તો મેઇન છે ને આપણું ઇન્સ્ટ્રુમેન્ટ એ છે વિદ્યાર્થી મિત્રો વર્નિયર કેલિપર્સ। ક્લિયર છે? પણ એ જે વર્નિયર કેલિપર્સ નામનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે સાધન છે, એ કયા વર્કિંગ પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે અને એનો જે લિસ્ટ કાઉન્ટ શું છે એ આપણે આજના લેક્ચરમાં ડિસ્કસ કરવાના છે। તો સૌથી પહેલાં આપણે જોઈશું કે આ જે વર્નિયર કેલિપર્સ છે એનો ટૂંકો પરિચય, ઓકે, એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું। વર્નિયર કેલિપર એક પ્રકારનું ડાયરેક્ટ લિનિયર પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે। શબ્દ ખાસ સાંભળજો, વર્નિયર કેલિપર શું છે? तो के डायरेक्ट लीनियर प्रिसिजन मेजरिंग इंस्ट्रुमेंट छे। देट मीन्स एवं इंस्ट्रुमेंट जे लीनियर मेजरमेंट छे एने मापसे, डायरेक्ट मेथड थी लीनियर मेजरमेंट ने मापसे, डायरेक्ट मेथड थी लीनियर मेजरमेंट ने प्रिसिजन साथे मापसे एवं मेजरिंग इंस्ट्रुमेंट छे। तेना वड़े प्रोडक्टना अंदरना तथा बहारना रेखीय मापो जेवा के लंबाई, पहोराई, व्यास, जाड़ाई, ऊंचाई वगैरह ने मापी सकाय छे। वर्कपीसनी बहार के जो ओके एटले वर्कपीस हशे, कोई कॉम्पोनेंट हशे, एनी बहारनी तरफ कोई माप हशे अथवा एनी अंदरनी तरफना कोई माप हशे। क्या मापो? જેમ કે લંબાઈ, પહોળાઈ, વ્યાસ, ઓકે, જાડાઈ, ઊંચાઈ વગેરેને માપીને આપશે। અને ક્યાં સુધી માપીને આપશે? તો કે 0.02 mm સુધી, મતલબ 0.02 mm સુધીના માપ હશે ને, ઓછામાં ઓછા ત્યાં સુધી આપણને આ દરેક વસ્તુ વર્નિયર કેલિપર્સ છે એ માપીને આપશે। क्लियर छे? चलो हवे आपणे आगळ वधीए के कया सिद्धांत उपर वर्नियर कैलिपर्स छे ए वर्क करे छे। जो विद्यार्थीओ, लैक्चर तमारे आजनो खास जोवानो छे शांतिथी, अने हुं जे कंई पण बोलुं छुं एने शांतिथी सांभळीने एनी उपर विचार करीने ने मगजमां उतारवानुं छे के आ जे इंस्ट्रुमेंट छे वर्नियर कैलिपर्स કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તે। તો વર્નિયર કેલિપરમાં એકબીજા પર સરકી શકે તેવા બે સ્કેલ લેવામાં આવે છે। એવું ઇન્સ્ટ્રુમેન્ટ કે જેની ઉપર બે સ્કેલ હશે, એટલે તમારી ફૂટપટ્ટી હોય ને, તમારે ફૂટપટ્ટીને સામસામે રાખી દેવાની, બસ એ જ રીતના આની ઉપર બે સ્કેલ આપેલા હોય છે। બંને સ્કેલના કાપાઓ વચ્ચેના અંતરમાં બહુ જ થોડો તફાવત હોય છે। જોઈશું આપણે સ્કેલની અંદર તફાવત કેવો હોય છે તે।
હવે આ જે બે સ્કેલ હોય છે ને એમાં જે પહેલું એક સ્કેલ હોય છે એને આપણે મેઇન સ્કેલ કહીએ છીએ. બે સ્કેલ હશે, બે ફૂટપટ્ટી હશે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર. પહેલી જે ફૂટપટ્ટી, પહેલો જે સ્કેલ હોય છે એને મેઇન સ્કેલ કહેવાય છે, અને બીજો જે સ્કેલ હોય એને વર્નિયર સ્કેલ કહેવાય છે. મેઇન સ્કેલને શોર્ટમાં કહીશું MS અને વર્નિયર સ્કેલને શોર્ટમાં કહીશું VS. આ જાતની સાદી વ્યવસ્થા વધુ ચોકસાઈપૂર્વકના માપ લેવા માટે ઉપયોગી છે. કેમ આવું કર્યું? ઇન્સ્ટ્રુમેન્ટની અંદર બે સ્કેલ યુઝ કરી, એક વર્નિયર સ્કેલ અને એક મેઇન સ્કેલ. તો કે આ વ્યવસ્થાના લીધે આ ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે જે કોઈ પણ લિનિયર મેઝરમેન્ટ કરીશું એ મેઝરમેન્ટની અંદર ચોકસાઈ આવશે, એટલા માટે આવું કરવામાં આવે છે. જે કોઈ પણ માપ આપણે માપીશું એ માપની જે ચોકસાઈ છે એ વર્નિયર સ્કેલ અને મેઇન સ્કેલની વચ્ચેના માપમાં કેટલો તફાવત છે તેના ઉપર આધાર રાખે છે. જેટલો તફાવત ઓછો એટલું માપની અંદર આપણને ચોકસાઈ જોવા મળશે. ક્લિયર છે? તો આ વર્કિંગ પ્રિન્સિપલ ઉપર આપણું વર્નિયર કેલિપર્સ શું કરે છે? વર્ક કરે છે. હવે એક કેલ્ક્યુલેશન આપ્યું છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેને કહેવાય છે લઘુત્તમ માપ. દેટ મીન્સ લીસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર્સ. ઓકે, તમે નવા છો એટલે તમને થોડોક શબ્દ નવો લાગશે, સાંભળ્યો નહીં હોય, વારંવાર સાંભળશો એટલે તમારા મગજમાં શબ્દ યાદ રહી જશે કે ભાઈ જે કોઈ પણ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એનું લિસ્ટ કાઉન્ટ હોય, ધેટ મીન્સ કે એનું લઘુત્તમ માપ હોય. ફોર એક્ઝામ્પલ, તમે સાદી ફૂટપટ્ટી લઈ લો સ્કેલ, તેની ઉપર ફૂટપટ્ટી અથવા સ્કેલનું લિસ્ટ કાઉન્ટ લઘુત્તમ માપ કેટલું હશે? 1 mm. કેમ? તો કે 1 mm સુધી ઓછામાં ઓછું માપ હશે તે પણ એ માપીને આપે છે, એટલા માટે. તો એને આપણે કહીએ છીએ લિસ્ટ કાઉન્ટ. અહીંયા આપણે વનિયર કેલિપર્સના લિસ્ટ કાઉન્ટમાં શું જોવાનું છે? વનિયર કેલિપર વડે માપી શકાતું નાનામાં નાનું માપ લઘુત્તમ માપ કે લિસ્ટ કાઉન્ટ તરીકે ઓળખાય છે. તમે વનિયર કેલિપર્સ વડે નાનામાં નાનું માપ, છેલ્લામાં છેલ્લું એકદમ નાનામાં નાનું માપ કેટલું માપી શકો છો એ માપને વનિયર કેલિપર્સનું શું કહેવાય છે? લિસ્ટ કાઉન્ટ કહેવાય છે. હવે જેમ જેમ વનિયર કેલિપર્સ બદલાય, વનિયર કેલિપર્સની રેન્જ બદલાય, તેમ તેમ આ લિસ્ટ કાઉન્ટ પણ બદલાય છે. તમને નોર્મલી કોઈ પૂછે કે ભાઈ વનિયર કેલિપર્સનું લિસ્ટ કાઉન્ટ કેટલું છે, તો તમારે આન્સર આપવાનો 0.2 mm. પણ કોઈક વખત વનિયર કેલિપર્સની રેન્જ બદલાય તો આ જે લિસ્ટ કાઉન્ટ છે એ પણ બદલાય છે. તો આપણે શું કરીશું? કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય આપણે એનું લિસ્ટ કાઉન્ટ કેવી રીતના કેલ્ક્યુલેટ થાય છે એ કેલ્ક્યુલેશનની મેથડ જ શીખી લઈએ. મેથડ આવડતી હશે તો પછી કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટનું લિસ્ટ કાઉન્ટ આપણે ઇઝીલી શીખી શકીશું. ક્લિયર? તો જોઈએ આપણે લિસ્ટ કાઉન્ટ કેવી રીતના શોધાય છે તે. ક્લિયર? ચાલો થોડુંક જોઈ લઈએ. અમુક વનિયર કેલિપર્સમાં મેઇન સ્કેલ પરના દરેક નાના કાપા વચ્ચેનું અંતર 0.5 mm હોય છે. વનિયર સ્કેલ ઉપર કુલ 25 કાપાઓ અંકિત કરેલા હોય છે, જેમનું કુલ અંતર 24 કાપાઓ વચ્ચેના અંતર જેટલું થાય છે. મતલબ અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો શું કહે છે કે આ નીચેનો જે તમને સ્કેલ દેખાય છે ને, આ નીચેનો સ્કેલ, ઓકે, તો આ નીચેના સ્કેલ ઉપર ટોટલ 25 ડિવિઝન એટલે કે 25 ઊભી લીટી પાડેલી છે. જો આવી રીતે 1, 2, 3, 4 આવી રીતના આટલી લીટી પાડેલી છે, 25 ઊભી લીટી પાડેલી હોય છે એટલે કે 25 ડિવિઝન આપેલા હોય છે. 25 ડિવિઝન એટલે 25 ભાગ પડે, પણ લાઇન કેટલી હશે? તો કે 24. તો વનિયર સ્કેલ ઉપર 25 ડિવિઝનને આ નાની નાની 24 લાઇન વડે શું કર્યા હશે? ડિવાઈડ કર્યા હશે.
એટલે એવું કહેવાય કે વન યર સ્કેલ ઉપર ઊભી લાઈન કેટલી છે અથવા કાપાઓ કેટલા છે 24. વર્નિયર સ્કેલ ઉપર કાપાઓની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો 24. ને દરેક કાપા વચ્ચેનું અંતર કેટલું છે 0.5 mm. ક્લિયર? તો અહીંયા જોજો તમે કે જે મેઇન સ્કેલ છે, મેઇન સ્કેલ ઉપર એક કાપાનું માપ એટલે કે નજીક નજીકના જે કાપા એની વચ્ચેનું અંતર હશે 0.5 mm, અને વન યર સ્કેલ ઉપર ટોટલ કાપાઓ કેટલા હશે 25. ક્લિયર છે? હવે તમે પાછા કન્ફ્યુઝ થશો કે સર તમે એમ બોલ્યા કે 25 ભાગ પડે છે અને 24 કાપા પડે છે. હા, અહીંયા તમારે કરેક્શન કરી દેવાનું. વન યર સ્કેલ ઉપર કાપાની સંખ્યા હશે 24, અને દરેક કાપા વચ્ચેનું અંતર કેટલું હશે 0.5. તો આપણે શું કરીશું, 24 × 0.5 કરીશું. કેટલા કરીશું વિદ્યાર્થી મિત્રો? 24 × 0.5. જો તમે જોઈ શકો છો 24 × 0.5, 24 × 0.5 કરો એટલે જવાબ કેટલો આવે? 12 mm. ક્લિયર? જવાબ કેટલો આવે છે? 12 mm. હવે વન યર સ્કેલના એક કાપાનું માપ, આ જે વન યર સ્કેલ છે નીચેનો એનો એક કાપાનું માપ કેવી રીતના મળે આપણને? તો કે ઉપર આપણો જવાબ કેટલો આવ્યો? 12 ભાગ્યા, ડિવિઝન કેટલા હતા વન યર સ્કેલ ઉપર, ભાગ કેટલા હતા? 25. તો 12 ભાગ્યા કેટલા કરવાના તમારે? 25. 12 ભાગ્યા 25 કરો તો જવાબ કેટલો આવે છે? 0.48 mm. ઓકે, આનો મતલબ શું થઈ ગયો? તો કે મેઇન સ્કેલ ઉપર જે કાપા છે ને એની વચ્ચેનું અંતર કેટલું છે? તો કે મેઇન સ્કેલ ઉપર એક કાપા વચ્ચેનું અંતર 0.5 mm, અને વન યર સ્કેલના એક કાપાનું માપ 0.48 mm. શાંતિથી સાંભળજો, ડિસ્પ્લે ઉપર ધ્યાન આપજો, હું જે બોલું છું એના પર ધ્યાન આપજો, શબ્દ પકડજો. મેઇન સ્કેલના એક કાપાનું માપ 0.5 mm, અને વન યર સ્કેલના એક કાપાનું માપ આપણે કેટલું શોધ્યું? 0.48 mm. હવે તમારે શું કરવાનું? 0.5 એટલે 0.50 પણ બોલાય, 0.5 પણ બોલાય. તો 0.50 અથવા 0.5 માઇનસ 0.48 કરવાનું. કેમ? તો કે લિસ્ટ કાઉન્ટ એટલે વન યર સ્કેલના, સોરી, લિસ્ટ કાઉન્ટ એટલે મેઇન સ્કેલના કાપાનું માપ માઇનસ વન યર સ્કેલના કાપાનું માપ. એટલે કે મેઇન સ્કેલના કાપાના માપમાંથી વન યર સ્કેલના કાપાના માપની બાદ બાકી કરો અને જે જવાબ આવે એને આપણે લઘુત્તમ માપ અથવા તો લિસ્ટ કાઉન્ટ કહી શકીએ છે. કોનું લઘુત્તમ માપ અને લિસ્ટ કાઉન્ટ? તો કે વન યર કેલિપર્સનું. તો આપણે શું કર્યું? મેઇન સ્કેલના એક કાપાના માપમાંથી વન યર સ્કેલના એક કાપાના માપને બાદ કરી નાખ્યું, બાદ બાકી કરી. તો 0.5 માઇનસ 0.48 કર્યું તો જવાબ કેટલો આવી ગયો વિદ્યાર્થીઓ? તો કે જવાબ આવી ગયો સર 0.2 mm. તો 0.02 mm, સોરી, બાદ બાકી કરશો તો જવાબ આવશે 0.02 mm. તો આજે 0.02 mm છે એ આપણા વન યર કેલિપર્સનો લિસ્ટ કાઉન્ટ છે. ધેટ મીન્સ આપણું વન યર કેલિપર્સ હવે એ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા અથવા તો વન યર કેલિપર્સ દ્વારા આપણે છેલ્લામાં છેલ્લું ઓછામાં ઓછું માપ કેટલું કેલ્ક્યુલેટ કરી શકીશું? 0.02 mm સુધીનું માપ છે એ આપણે એ વન યર કેલિપર્સથી કેલ્ક્યુલેટ કરી શકીશું. ઓછામાં ઓછું માપ કેટલું? 0.02 mm. અને એ પણ કેવી રીતના? ચોકસાઈપૂર્વક. ઓકે, તો આ થઈ ગયું આપણું લિસ્ટ કાઉન્ટ ગણવાની મેથડ. હવે તમારામાંથી કોઈને એવું થશે કે સર આ બધું તો કેટલું લાંબુ ને લેન્ધી છે. પહેલાં આપણે મેઇન સ્કેલના કાપા લીધા, પછી એના ડિવિઝન ગણ્યા, પછી એનું અંતર ગણ્યું, પછી બાદ બાકી કરી. તો જો તમને હાર્ડ લાગતું હોય તો આપણને એક શોર્ટકટ પણ આપ્યું છે. ઓકે, સિમ્પલ ઇક્વેશન છે શોર્ટકટમાં આવ્યું.
लिस्ट काउंट लघुत्तम माप इज इक्वल टू मेन स्केल ऊपर ना नाना मा नाना कापानु माप भाग्या वन ईयर स्केल पर ना कापानी कुल संख्या। हवे जो मेन स्केल ऊपर नाना मा नाना कापानु माप केटलू होय तो के आपणे जोयुं वन ईयर स्केल नी ऊपर सॉरी मेन स्केल नी ऊपर नाना मा नाना कापानु माप केटलू होय तो आपणे ऊपर जोयुं के मेन स्केल नी ऊपर एक कापानु माप केटलू थाय छे 0.5 mm। तो हूँ शूँ करूँ छूँ 0.5 mm मूकी दऊँ छूँ भाग्या वन ईयर स्केल ऊपर टोटल केटला कापा छे तो के सर वन ईयर स्केल ऊपर टोटल 25 कापा छे तो नीचे शूँ आवशे भागाकार में 25 0.5/25 करो तो आंसर आए 0.02 mm। तो आ रीतना पण तमे कोईपण इंस्ट्रूमेंट अथवा वन ईयर कैलिपर्स लिस्ट काउंट गणी सको छो। सादू इक्वेशन शू है मेन स्केल ऊपर आवेला एक कापानु माप अथवा मेन स्केल ऊपर नाना मा नाना कापानु माप भाग्या वन ईयर स्केल पर आवेला कापानी कुल संख्या 0.5/25। आम करशो एटले आंसर केटलो आवशे तो के आंसर आवशे 0.02 mm जेने आपणे वन ईयर कैलिपर्स नू लिस्ट काउंट कहीए छे। ओके आ रीतना लिस्ट काउंट तमे घनी बड़ी मेथड थी शोधी सको छो। आपणे ईजी मेथड याद राखीशू कि जेथी फटाफट एकदम सीम्पल अने सरल रीतना आपणे वन ईयर कैलिपर्स अने आगर बीजा जे इंस्ट्रूमेंट आवशे एनू लिस्ट काउंट गणी शकीशू। ओके आशा राखू छू बहु सरस रीतना तमे लिस्ट काउंट काटा शीखी जशो लिस्ट काउंटनू कैलक्युलेशन पण तमने समझ पड़ी गया छे। क्लियर मरीशू आवतीकाले। थैंक यू। जे कोईपण कैलक्युलेशन अहीं देखाय छे तमारे वच्चे वीडियो स्टॉप करीने ने क्लास नोटनी अंदर नोट डाउन करी लेवानी रहेशे। ओके थैंक यू।